सत्ययुग नु पुनरागमन, लेखक श्री राम शर्मा आचार्य जी। ऑडियो 5। दिशाचूक मनुष्य पोताने पोताना शरीर सुधी सीमित माने बैठो छे, कारण के प्रत्यक्ष तो शरीर ज देखाय छे। मन अदृश्य होवा छताय शरीर नु एक अंग छे, तेने 11मी इंद्रिय पण कहेवामां आवे छे। वासना અને તૃષ્ણાનો સંયુક્ત ખેલ જે અનંતકાળ સુધી ચાલતો રહેવા છતાંય કદી સમાપ્ત થઈ શકતો નથી। આ ઉલઝનના ભવબંધનોમાં બંધાયેલો જીવ જાત જાતના અભાવોનો અનુભવ કરીને અસમતોલ રહીને ઉદ્વેગ, ચિંતા, આશંકાનો ત્રાસ સહન કરતો રહે છે। પોતાને અનિચ્છનીય છળકપટોથી બચાવવા માટે કશું કરવાનું તો દૂર, તે માટેનો વિચાર કરવાનો પ્રયત્ન કરી શકતો નથી। એ વાતનું આશ્ચર્ય છે, તેનાથી વિપરીત જઈને અનાચારોનો આશરો લઈને બીજાઓને પણ તેમ કરવા માટે ભરમાવે છે। તેમ કરવામાં ભલે તે અનર્થ સ્તરનો ધૃણાસ્પદ કેમ ન બને, આજના સમયના મનુષ્યની આ તાત્વિક ભૂમિકા છે। મૂર્ખતાને કહેવા સાંભળવામાં તો હાસ્યાસ્પદ ગણાવવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે એટલી પ્રબળ અને આતુર હોય છે કે તેના આવેગને ભલભલા માણસો માટે પણ રોકવાનું મુશ્કેલ થઈ જાય છે। આ ઉન્માદ જ્યારે સામૂહિક બને છે ત્યારે તેની સ્થિતિ તે પાગલખાના જેવી બની જાય છે, જેમાં રોગીઓ એકબીજાને ઉશ્કેરવાની, ભડકાવવાની, ગભડાવવાની, સતાવવાની મુશ્કેલીઓ સર્જ્યા કરે છે। પરિણામે તે લોકો માત્ર નુકસાન વેઠે છે। ગીતકારે સાચું જ કહ્યું છે કે જ્યારે દુનિયા સુવે છે ત્યારે યોગી લોકો જાગતા હોય છે। આ અજાણ શબ્દજાળ ત્યારે પ્રામાણિક સાબિત થઈ શકે છે જ્યારે એ વિચારવામાં આવે કે અસંખ્ય અનિચ્છનીયતાઓની લહેરો ફેલાવનાર આજના પ્રવાહની સાથોસાથ વધતા રહેવાને બદલે કોઈ આશરો આપી શકનાર કિનારો શોધવામાં આવે, પ્રવાહથી વિરુદ્ધ નવા રસ્તા અપનાવીને યોગ્યતાનો આશરો આપનારી ઉમંગો ઉઠે, નહીતર સારા ભલા નદી નાળાઓની જળ સંપત્તિ ખારા સમુદ્રમાં ભળીને ન પીવાલાયક બનતી જશે। વર્તમાન સમયમાં તો બધે જ ધુમ્મસની છાયા દેખાય છે। પાનખરની જેમ સર્વ ઠૂંઠાને ઠૂંઠા જ વૃક્ષોની જમાવટ છે, પડતી અને હારના નગારા વાગતા સંભળાય છે। ભાવિ અંધકારમય જણાય છે અને માનવ સમુદાય હવે સામૂહિક આત્મહત્યા કરવા માટે તૈયાર થઈને બેઠો હોય તેમ જણાય છે। ઉંદરો અને સસલાઓની સંખ્યા જ્યારે અસાધારણ રૂપે વધી જાય છે અને તેમના ખાવા પીવા માટેનો કોઈ આશરો બાકી રહેતો નથી, ત્યારે તે બધા કોઈ મોટા જળાશયમાં ડૂબી મરવા માટે ખૂબ ઝડપથી દોડી જતા હોય છે। વર્તમાન ગતિવિધિઓની સમીક્ષા કરવાથી જણાય છે કે એક એવું તોફાન ઉમટી રહ્યું છે જે માનવીય સત્તા, મહત્તા, સંપત્તિ અને પ્રગતિ જેવા ભંડારોમાંથી કશું તેના સપાટામાંથી બચશે નહીં।